વિધાનસભાના સ્પીકર તરીકે નાના પટોલે ચૂંટાતા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે નાના પટોલે એક ખેડૂત પરિવારમાંથી આવી રહ્યા છે અને પૂર્ણ વિશ્વાસ છે કે નાના પટોલે બધાને ન્યાય અપાવશે. તો વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સર્વદળીય બેઠકમાં અન્ય પાર્ટીઓએ રજૂઆત કરી અને પરંપરા છે કે સ્પીકરની વરણી નિર્વિરોધ થાય અને એટલા માટે ભાજપે પોતાના ઉમેદવારનું નામ પરત ખેંચ્યું. દેવેન્દ્ર ફડણવીસ બન્યા મહારાષ્ટ્ર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા. વિધાનસભા અધ્યક્ષે દેવેન્દ્ર ફડણવીસને વિરોધ પક્ષના નેતા તરીકે મંજૂરી આપી. અધ્યક્ષની મંજૂરી બાદ હવે ફડણવીસ વિધાનસભામાં વિપક્ષના નેતાની જવાબદારી સંભાળશે. તો વિપક્ષના નેતા ચૂંટાયા બાદ ફડણવીસે હુંકાર ભર્યો, ભલે સત્તામાંથી પોતે બહાર હોય પરંતુ પરત ફરશે. તો ફડણવીસના પરત ફરવાના નિવેદન પર વિપક્ષનો જોરદાર કટાક્ષ. છગન ભુજબળે કહ્યું કે તેઓ સાચું બોલ્યા કે પરત આવશે, તેઓ ખરેખર વિપક્ષમાં પરત આવી ગયા. ભુજબળે આટકતરી રીતે ચીમકી આપી કે ફડણવીસ અને ભાજપ રાત્રે વાળો કોઈ ખેલ ન ખેલે, કારણ કે હવે તેમનો આ ખેલ નહીં ચાલે. તો મહારાષ્ટ્ર વિધાનસભામાં સીએમ ઉદ્ધવ ઠાકરેનું દર્દ છલકાયું. દેવેન્દ્ર ફડણવીસનો ઉલ્લેખ કરીને કહ્યું કે તમે અમારા માટે સારા બનીને રહ્યા હો, તો આ દિવસ ના આવ્યો હોત. એટલું નહીં, ઉદ્ધવે ફડણવીસને કહ્યું કે તેઓ ફડણવીસને વિપક્ષના નેતા નહીં પરંતુ જવાબદાર નેતા કહેશે. આ શબ્દો સાથે ઉદ્ધવ ઠાકરે વિપક્ષના નેતા ચૂંટવા બદલ ફડણવીસને શુભકામના પાઠવી. મુંબઈ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ઉદ્ધવ સરકાર કોઈ વિઘ્ન નહીં નાખે. ઉદ્ધવ ઠાકરે શપથ લીધા તે પહેલા એવી ચર્ચા હતી કે જો મહાવિકાસ આઘાડીની સરકાર બનશે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફંડ નહીં આપે, પરંતુ સીએમ ઉદ્ધવ ઠાકરે સ્પષ્ટતા કરી કે આવો કોઈ નિર્ણય લેવાના નથી. ઉદ્ધવે પોતાના પ્રધાનો સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય લીધો છે. તો મહારાષ્ટ્રમાંથી ભાજપના હાથમાંથી સત્તા જતા દેવેન્દ્ર ફડણવીસ સામે બળાપો શરૂ થયો છે. એક સમયે ભાજપના સિનિયર નેતા ગોપીનાથ મુંડેના પુત્રી પંકજા મુંડે બળવાના સંકેત આપ્યા. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને લખ્યું કે પિતા ગોપીનાથ મુંડેની પુણ્યતિથિ એટલે કે 12 ડિસેમ્બરના રોજ પોતાના સમર્થકોની બેઠક, કોઈ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના નેતા અધીરંજન ચૌધરી એનઆરસીને લઈને ભડકી ગયા. ચૌધરીએ વડાપ્રધાન મોદી અને અમિત શાહને લઈને વિવાદિત નિવેદન કર્યું તો શાહ અને નરેન્દ્ર મોદીને ઘૂસણખોર કહ્યા. અધીરંજને દેશભરમાં એનઆરસી લાગુ કરવાના મુદ્દે કહ્યું કે ભારત કોઈની જાગીર નથી. તો જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે મોદી સરકાર પર નિશાન સાધ્યું, કહ્યું કે દેશમાં હાલ ડરનો માહોલ. અમિત શાહ સામે કટાક્ષ કરતા રાહુલ બજાજે કહ્યું કે લોકો સરકારની સામે બોલતા ડરે છે, કારણ કે લોકોને વિશ્વાસ નથી કે તેમની ટીકાની સરકારમાં પ્રશંસા થશે.